કોઈ વાત કરીએ તો રાધનપુરની. રાધનપુરમાં માનવતાની મહેક ઉઠી. 3 વર્ષથી ફરતો માનસિક અસ્થિર વગતના યુવાનને પોતાના મારદેવ વતન કરાયો રવાના. રાધનપુરમાં અસ્થિર મગજનો એક યુવા ફરતો હતો. તે અચાનક બીમાર થતાં રાધનપુરના સેવાભાવી લોકો દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટર દ્વારા તપાસ કરાવતા તેના શરીરમાં લોહી ઓછું આવવાના કારણે આ સેવાભાવી લોકો દ્વારા ડોક્ટરના કહેવા મુજબ લોહી આપતા યુવક તંદુરસ્ત હાલતમાં થઈ ગયો હતો. ત્યારે આ યુવકને પૂછપરછ કરતા યુવક ઓરિસ્સાના સંબરપુર ગામનો વતની છે તેવું જાણવા મળેલ. ત્યાર પછી સંબરપુરનો સંપર્ક કેન્દ્રીય એજન્સીના અધિકારી દ્વારા પૂર્વ જિલ્લા કલેક્ટર બળવંતસિંહ મહેચા દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાંથી જિલ્લા કલેક્ટરે ઇન્ડિયન રેડક્રોસની ટીમ રવાના કરી હતી. જ્યારે લેવા માટે ઇન્ડિયન રેડક્રોસની બહારી પાંડા એનજીઓનો આ યુવકનું રેસ્ક્યુ કરવા માટે રાધનપુર આવતા રાધનપુરના સેવાભાવી લોકો દ્વારા 1600 કિલોમીટર જેટલા દૂર ઓરિસ્સાના સાંભરપુર ગામે રવાના કરવામાં આવ્યું હતું. આ સેવાનું કામ કરવામાં સેવાભાવી લોકો પ્રકાશ રાવલ, હરેશ રઘુરામ ઠક્કર, રાજેશ શંભુલાલ, હિતેશ શુક્લા તેમજ અમિતભાઈ જેવા અનેક સેવાભાવી લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અકિલ મલિક, જડેશ ટીવી, રાધનપુર. યે બંદા જો રાધનપુર મેં ઉસકા ઇન્ફોર્મ આપકો કિસને દિયા? હમારા પૂર્વજ કલેક્ટર ડિસ્ટ્રિક્ટ માસ્ટર થા બલવંત સિંહ, વો હમારા અભી જો ડિસ્ટ્રિક્ટ માસ્ટર હૈ ઉનકા સંપર્ક કિયા થા. ઓર બલવંત સિંહ કો ભી યહાં સે કોઈ રાધનપુર સે કોઈ સંપર્ક કિયા થા. ઇસલિયે યે કહાં કા હૈ બંદા? યે બંદા ઓડિશા સંબલપુર સે. આપકા નામ? બિપિન બેરી પંડા. મેરા સાથી આયે હુએ રુના ચરણ પંડા.